નંબર 2.4 ની રકમ માટેની ડેટા તારવી બાદમાં દાખલો સોલ્વ કરીશું. ચલો મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડીના શિરોબિંદુ પર ચાર વિદ્યુત ભાર ગોઠવાયેલ છે. એક ચોરસ આપણે આપ્યું છે, તેની બધી જ બાજુની લંબાઈ કેવી છે તમારે? તો આ જે ડી છે આ પણ ડી લંબાઈ, આની લંબાઈ ડી અને આની લંબાઈ ડી, રાઈટ? હવે ચારેય શિરોબિંદુ પર અલગ અલગ વીજભાર ગોઠવાયેલા છે. આ ચારેય શિરોબિંદુ છે એમાં પ્રથમને એ નામ આપું, બીજાને બી નામ આપું, ત્રીજાને સી નામ આપું અને ચોથો છે એને ડી નામ આપું. એમાં ચાર છે, પેલા ઉપર પ્લસ ક્યુ છે મિત્રો, બીજા ઉપર જે ચાર છે માઇનસ ક્યુ છે, અને આના ઉપર છે પ્લસ ક્યુ ચાર્જ છે, આના ઉપર જે ચાર્જ છે માઇનસ ક્યુ છે, રાઈટ? અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ, રાઈટ? એમાં પેલો પ્રશ્ન છે કે એ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. મતલબ કે ચારે શિરોબિંદુ પર અલગ અલગ વીજભાર ગોઠવવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો પેલો પ્રશ્ન છે કરવું પડતું કાર્ય, એ આપણે ડબલ્યુ સોલ્વ કરી. ચાલો સૌ પ્રથમ વિચારો મિત્રો કે અંતર ડી હોય અને અંતર ડી હોય, આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, તો આ વિકિરણ આ એસી છે એ કર્ણ થઈ ગયું, રાઈટ? મતલબ કે પહેલી બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુનો વર્ગ. તો આની જે લંબાઈ જોતી હોય એ કેટલી મળે? રૂટ ટુ ડી. તો સૌ પ્રથમ મેં આની લંબાઈ મેળવી લીધી રૂટ ટુ ડી. હવે દાખલો સોલ્વ કરીએ તો આમ લખાય મિત્રો કે ચારે વિદ્યુત ભાર ને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે કાર્ય ફાઇન્ડ આઉટ કરી, તો જોઈએ આ રીતના છે, ડબલ્યુ બરાબર સૌ પ્રથમ આપણે જોડ બનાવશું. જોડ કઈ રીતના બનશે? તો શિરોબિંદુ ટોટલ કેટલા છે? ચાર. તો એકને નામ આપી દઉં એ, બી, સી અને ડી. જોડ બનાવી નાખી મિત્રો. ચાલો એની જોડ બી સાથે, એની સી સાથે અને એની ડી સાથે. તો ત્રણ જોડ બની ગઈ એની બી સાથે, અલ્પ વિરામ કરીને એની સી સાથે અને એની ડી સાથે, રાઈટ? હવે એનું કામ પૂરું. હવે બી નું જોવાનું, બી કોની સાથે જોડ બનાવે? સી અને ડી, રાઈટ? તો બી સી સાથે બનાવશે મિત્રો, અલ્પવિરામ. બી ડી સાથે બનાવશે, હવે ડી નું કામ પૂરું. હવે સી લઈ, તો સી માત્ર માત્ર આગળ કોણ છે? ડી. તો આની સાથે જોડ બનાવશે, તો સી ડી સાથે જોડ બનાવશે. હવે અહીંયા આગળ કઈ છે? નહીં. તો સી ને કેન્સલ કરો, આવું છે ડી. ડી અહીંયા કોઈની સાથે જોડ બનાવે તો આગળ કઈ છે નહીં, રાઈટ? તો ટોટલ ત્રણ અને બે પાંચ ને એક છ, છ જોડ બનશે. તો આ જે છ જોડ બને એની માટે હું લખું છું, ચલો પેલી જોડ ને ડબલ્યુ, એ બી માટે પ્લસ કરીને ડબલ્યુ, એ સી માટે પ્લસ કરીને ડબલ્યુ, એ ડી માટે, રાઈટ? ઓકે, અહીંયા લખું છું પ્લસ કરીને ડબલ્યુ બી સી પ્લસ ડબલ્યુ બી ડી અને પ્લસ કરીને ડબલ્યુ કાર્ય સી અને ડી. આ રીતના છ જોડ માટે આપણે કાર્ય મેળવવાનું છે. ચાલો અહીં લખું છું મિત્રો, પેલી જોડ એટલે એ બી છે, તો એ બી માટે કાર્યનું સૂત્ર હું લખાય કે, તો એ પર ચાર્જ કેટલો છે? પ્લસ ક્યુ છે. અને બી પર કેટલો છે? માઇનસ ક્યુ. તો માઇનસ એ લઈ નાખું, આ રીતના માઇનસ ના છેદમાં બંને વચ્ચેનું અંતર ડી, તો આ રીતના ડી થઈ ગયું. તો આ જોડ પૂરી થઈ ગઈ મિત્રો. હવે આની માટે કાર્ય લો એસી, તો એ અને સી માટે. ચલો સૂત્ર લખું છું પ્લસ, અહીં લખું છું કે આના પર ચાર્જ કેવો છે? પ્લસ ક્યુ છે. અને સી ઉપર કેવો છે? પ્લસ ક્યુ છે. ના છેદમાં બંને વચ્ચેનું અંતર રૂટ ટુ ડી, તો આ રીતના લખી નાખ્યું. ચલો આ જોડે પૂરી. હવે લઈ એ અને ડી, તો એ અને ડી અહીંયા છે, રાઈટ? તો આ બંને વચ્ચે જોઈ, તો પ્લસ કરીને અહીં લખું છું કે આનું મળતું કાર્ય, આના પર કેટલો ચાર્જ છે? ક્યુ. અને આના પર માઇનસ ક્યુ, પણ માઇનસ કઈ ગુણી નાખું, તો માઇનસ અહીં આ થઈ ગયું ક્યુ. ના છેદમાં બંને વચ્ચેનું અંતર ડી, રાઈટ? ઓકે, તો આ એ ડી નું કામ એ પૂરું. હવે બી સી અને બીડી લઈશું. ચાલો મિત્રો પ્લસ કરીને આની માટે જોઈ છે બી સી, અહીં લખું છું કે બી પર ચાર્જ કેવો છે મિત્રો? માઇનસ ક્યુ. તો અહીં લખું છું માઇનસ ક્યુ.
અને અહીંયા સી 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 પર કયો ચાલશે પ્લસ ક્યુ, તો પ્લસ ક્યુ લખું છું રાઈટ, ના છેદમાં બી અને સી વચ્ચેનું અંતર, તો બી અને સી વચ્ચેનું અંતર કેટલું છે ડી, આ રીતના લખી નાખ્યું. ચલો આનું કામ એ પૂરું, હવે બીજું બી ડી, તો પ્લસ કરીને બી અને ડી, બી માટે કે બી નો ચાર્જ કેટલો છે માઇનસ ક્યુ, તો અહીં લખી નાખું માઇનસ ક્યુ, અને ડી ડી પર ચાર્જ કેટલો છે માઇનસ ક્યુ રાઈટ, અને ના છેદમાં બંને વચ્ચેનું અંતર બી અને ડી, તો બી અહીંયા છે ડી અહીંયા છે, તો આ બંને વચ્ચેનું અંતર આના જેટલું જ મળશે મિત્રો, કેટલું રૂટ ટુ ડી, તો અહીંયા લખી નાખું છું રૂટ ટુ ડી, આનું કામ પૂરું. હવે હું બીજું સી ડી, તો સી અને ડી માટે લખું છું પ્લસ કરીને, ચાલો કે તો સી પર કયો ચાર્જ છે, તો સી પર પ્લસ ક્યુ છે, તો અહીં ક્યુ લખી નાખું, અને ડી ડી પર ચાર્જ કયો છે, તો કે માઇનસ ક્યુ રાઈટ, તો અહીંયા જે ચાર્જ છે એને બતાવી દો માઇનસ ક્યુ, અને ના છેદમાં સી અને ડી વચ્ચેનું અંતર, તો સી અને ડી વચ્ચેનું અંતર કેટલું છે ડી જેટલું. તો તમામે તમામ જોડ ના સૂત્ર લખી નાખ્યા. આ જે કરવું પડતું કાર્ય છે ને મિત્રો, એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે રાઈટ. ઓકે, તો ચાલો અને સોલ આગળ કરીએ. હવે જો અહીંયા આ માઇનસમાં અહીંયા કે હશે ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ નો શું થઈ ગયો સ્ક્વેર, ના છેદમાં શું હશે મિત્રો ડી, આપણું નેક્સ્ટ અહીં લખું છું મિત્રો પ્લસમાં આ કે આમ નેમ છે ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ નો સ્ક્વેર, ના છેદમાં છે મિત્રો રૂટ ટુ ડી, ક્લિયર. અને અહીંયા માઇનસમાં આ કે આમ નેમ ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ નો સ્ક્વેર, અને ના છેદમાં શું છે મિત્રો ડી, અહીંયા સુધી ક્લિયર. હવે જોઈએ આ માઇનસ અને આ પ્લસ, ગુણાકાર માઇનસ, આની સાથે ગુણાકાર માઇનસ થશે, તો અહીંયા બીજું કે ક્યુ ક્યુ, તો ક્યુ નો સ્ક્વેર, ના છેદમાં ડી, અહીંયા સુધી ક્લિયર. ચલો અહીંયા જે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ અને પ્લસ ગુણાકાર કંઈ ફેર પડે નહીં, તો લખાવો કે ક્યુ ક્યુ, તો ક્યુ નો સ્ક્વેર, ના છેદમાં શું થઈ ગયું રૂટ ટુ ડી રાઈટ. અને વિધુ સાવરા આ પ્લસ અને માઇનસ નો ગુણાકાર માઇનસ, શું આવશે કે આ બી નો ગુણાકાર ક્યુ સ્ક્વેર, ના છેદમાં ડી. ઓકે, હવે જોઈએ કે ડી વાળું એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી, એવું એક પદ બે પદ ત્રણ અને કેટલા છે ચાર, તો ફોર ટાઈમ્સ છે. આ રીતના લખી નાખો મિત્રો, શું લખું ફોર ટાઈમ્સ, શું છે આપણી પાસે માઇનસમાં કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. ઓકે ચલો, તો પૂરું નેક્સ્ટ. હવે કેટલા બીજા છે, પ્લસમાં કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી, અને અહીંયા જો પ્લસમાં કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી ટુ ટાઈમ્સ છે, તો એને પણ લખી નાખું ટુ ટાઈમ્સ. ચાલો, શું છે આપણી પાસે કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી. ઓકે, હવે અહીંયા જો આ રૂટ ટુ એટલે આમાં એક રૂટ ટુ જતા રહે, કેટલા વધે રૂટ ટુ, કારણ કે આપણે ખબર છે ટુ એટલે શું થાય રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ, એમાં લઈ જતું રહ્યું. હવે બંનેમાંથી કોમન નીકળ્યું શું છે, તો અહીંયા કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી, અહીંયા કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી, તો સૌ પ્રથમ એમને કોમન કાઢી લઈ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. ચલો હવે વધુ શું, આ જતું રહી તો વધે અહીંયા આ માઇનસ ફોર, તો અહીં લખો શું માઇનસ ફોર, અને કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી જતું રહી તો વધે હું રૂટ ટુ, તો અહીંયા લખી નાખશું પ્લસમાં રૂટ ટુ. ટેક્સ્ટ બુકમાં જે રીતના જવાબ છે એ મુજબ આપણે જોઈએ તો માઇનસ હું અહીંયા કોમન કાઢી નાખું, તો અહીંયા લખી નાખું છું આ માઇનસ બાર લઈ લઉં છું. હવે કે કે એટલે આપણે ખબર છે શું છે મિત્રો, વન અપોન ફોર ફાઈવ એપ્સિલોન ઝીરો, અને અહીંયા ક્યુ સ્ક્વેર એક સાથે ગુણેલું છે, એટલે ક્યુ સ્ક્વેર ના છેદમાં શું છે ડી. હવે આ માઇનસ હું બાર લઈશ, અહીંયા શું થઈ જાય પ્લસ, અને અહીંયા શું થઈ જાય માઇનસ રાઈટ, સંજ્ઞા બદલી જશે. આ ટોટલ શું મળી ગયું કાર્ય, કેટલા વીજભારને ગોઠવવા માટે ચાર, ક્યાં ગોઠવવાના છે ચોરસના શિરોબિંદુ પર, તો ડાયરેક્ટ આ રીતના આપણે કેલ્ક્યુલેટ કરીએ કે બી પ્રશ્ન જોઈએ છે શું કહેવા માંગે. તો ક્વેશ્ચન નંબર બી માં કંઈક આવું છે કે ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર ક્યુ ઝીરો ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે, આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે. તો આમાં આપણને શું કીધું છે મિત્રો, કે આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ, આ જે ચાર્જ છે એ ચારે ચારને જકડી રાખો, અને કોઈક વીજભાર ક્યુ ઝીરો છે એને બાહ્ય બળ દ્વારા આ રીતના ગતિ કરાવી અને ચોરસનું કેન્દ્ર છે અહીંયા ત્યાં લાવવાનું છે. આ ચોરસનું કેન્દ્ર જ્યાં છે એ બિંદુને નામ આપી દો મિત્રો એ, તો અહીંયા લાવવું છે કયા ચાર્જને લાવવાનું છે મારે ક્યુ ઝીરો. હવે જયારે આ ધન વીજભારને તમે ગતિ કરીને આમ લાવો છો ત્યારે જો માઇનસ પ્લસ માઇનસ ને પ્લસ ક્યાંય ક્યાંના પર શું લગાડે છે બળ, તો આ જે બળ લાગતું એનો વિરોધ કરતું બાહ્ય બળ લગાડી અને તમારે કાર્ય કરવું પડે છે. તો હું કાર્ય લખી નાખું છું, સપોઝ ક્યાંય ચાર્જ લેવા છે
ઇન્ફાઇનાઇટ છે આપણે ક્યાં લેવા ઈ બિંદુ પર, તો કરવું પડતું કાર્ય કેટલું, તો લખું છું અહીં ક્યુ ઝીરો ને ઇન્ફાઇનાઇટ થી ઈ બિંદુ પર પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એ કાર્ય આપણે મેળવી લઈ ચાલો મિત્રો, કાર્યનું સૂત્ર ડબલ્યુ, ઇન્ફાઇનાઇટ થી ક્યાં લાવી ઈ, કોને આપણે ગતિ કરાવી છે ક્યુ ઝીરો ને, ઇન્ફાઇનાઇટ એ વિદ્યુત સ્થિતિમાન શું હોય ઝીરો, અને આપણે લાવી છે ક્યાં બિંદુએ ઈ, તો ઈ બિંદુએ શું મળી જાય વિદ્યુત સ્થિતિમાન, રાઈટ. તો આ રીતના અને હું સમીકરણ નંબર એક આપી દઉં છું. સૌ પ્રથમ હું વિદ્યુત સ્થિતિમાન ઈ બિંદુએ મેળવી લો, તો ઈ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો ધનનું જેટલું અંતર છે એટલું જ કોનું છે ઋણ નું, એટલું જ કોનું છે ધન નું, એટલું જ કોનું છે ઋણ નું. તો અહીંથી અંતર જે છે એ અંતર આર છે, તો આ પણ અંતર કેટલું થાય આર જ થશે, આ પણ અંતર કેટલું થાય આર, આ પણ અંતર કેટલું થાય આર, તો અંતર કેવું થઈ ગયું મિત્રો સમાન. તો ઈ બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન મારે મેળવવું હોય તો ફોર્મ્યુલા ચાલો, પેલા ચાર્જ નું શું લખાય કે ક્યુ ના છેદમાં અહીં ત્યાં સુધી નું અંતર આર, ચાલો પ્લસ કરીને બીજા માટે લઈ તો બીજું કેવું વિદ્યુતભાર છે નેગેટિવ, તેનું વિદ્યુત સ્થિતિમાન શું મળે નેગેટિવ, અહીં લખું કે, અને નેગેટિવ ચાર્જ ની સંજ્ઞા ત્યાં મૂકી દીધી છેદમાં, અહીં ત્યાં સુધી નું અંતર કેટલું છે આર. હવે આપણે લઈ પ્લસ ક્યુ, તો પ્લસ ક્યુ માટે ધન, તો કે ક્યુ ના છેદમાં અહીં ત્યાં સુધી નું અંતર કેટલું છે આર છે, રાઈટ. હવે આ ચાર્જ કેવો છે માઇનસ, તો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું મળે માઇનસ, અહીં લખું કે ક્યુ, ક્યુ ના માઇનસ અહીં મેં મૂકી દીધા, ના છેદમાં અહીં ત્યાં સુધી નું અંતર આર છે, રાઈટ. હવે તમે ટોટલ કરો, આ બે નો સરવાળો કરો તો ઝીરો થાય, આ બે નો સરવાળો કરો તો ઝીરો, તો કુલ વિદ્યુત સ્થિતિમાન ચોરસના કેન્દ્ર પર કેટલું મળે ઝીરો. આ ઝીરો મળે એની કિંમત ક્યાં મૂકી દઉં સમીકરણ એક માં, તો આપણી પાસે મિત્રો સમીકરણ એક પરથી જ્યાં કાર્ય મળે છે ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી ક્યાં સુધીનું એ બરાબર શું મળશે ઝીરો, કારણ કે વોલ્ટેજ ઝીરો છે, અને ગુણાકાર કરો તો જવાબ શું આવે ઝીરો. આ દાખલાને આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, જય હિન્દ જય ભારત.